नमस्कार मित्रों, હું અત્યારે તાત્કાલિકપણે અમદાવાદથી નીકળ્યો છું અને વિસાવદર જાઉં છું, વિસાવદર પોલીસ સ્ટેશને, જ્યાં આપણા ઈશુદાનભાઈ, મહેશભાઈ, બધા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ન્યાય માટે લડી રહ્યા છે. અને વિસાવદર પોલીસ ફરિયાદ પણ નથી નોંધી રહી. જ્યાં સુધી વિસાવદર પોલીસ ફરિયાદ નહીં નોંધે ત્યાં સુધી અમે પોલીસ સ્ટેશનના બહાર બેસી રહીશું. તો હું અહીંથી વિસાવદર જાઉં છું અને ગુજરાતના જાહેર જનતા જેટલા પણ પોતાના હક માટે અને તાનાશાહી બંધ કરવા માટે અને મારા આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે આવો બધા આપણે બધા આપણા પોતાના હક માટે લડીએ. અને વિસાવદર દરેકને આહવાન કરું છું કે તમે બધા પણ આવો, હું પણ જાઉં છું. અને જ્યાં સુધી પોલીસ આપણી ફરિયાદ નહીં નોંધે ત્યાં સુધી આપણે ત્યાંને ત્યાં બેસી રહીશું અને આપણા હક માટે લડતા રહીશું. જય માતાજી. હું શિવલાલ બારસિયા, પ્રમુખ આમ આદમી પાર્ટી રાજકોટ. જે વિસાવદર પાસેની ઘટના ઘટી છે, આમ આદમી પાર્ટીના અમારા નેતાઓ ઉપર જે હુમલો થયો છે, એના અનુસંધાને રાજકોટમાંથી 32 ગાડી લઈ અને અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ. અને ત્યાં જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય અને જ્યાં સુધી આરોપી ઉપર કલમો લગાડીને ધરપકડ નહીં થાય ત્યાં સુધી વિસાવદર છોડશું નહીં. અને પાછળ મારા રાજકોટમાં જેટલા હજી આમ આદમીના પાર્ટીમાં જે મેસેજ મેં મૂક્યો છે એ મેસેજ જોઈ અને વહેલી તકે બધા વિસાવદર પહોંચવા પ્રયાણ કરે એવી મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ.